ऑफ वडोदरा। डभोई विधानसभा 140 માં કાંટાની ટક્કર રહેવાની છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણભાઈ પટેલે 20 ગામોમાં ફરી જનસંપર્ક કર્યો હતો। વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર પ્રસારને દરેક પક્ષ વેગવંતો બનાવી રહ્યા છે। તેવામાં ડભોઈ 140 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ પોતાના મત વિસ્તારમાં આવતા ટીંબી, ડાંગી કુવા, પ્રયાગપુરા, મોરપુરા, વસઈપુરા, સિંધિયાપુરા, તડસાના, સુવાલજા, લુણાંદ્રા સહિતના 20 ગ્રામ્ય વિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો અને તેના જીત માટેના પ્રચાર કરવા પહોંચ્યા હતા। ત્યાં ડભોઈ કોંગ્રેસના આગેવાન સુધીરભાઈ બારોટ, જયેશભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દરેક ગામોમાં ઠેર ઠેર પ્રતિસાદ મળતો નજરે પડ્યો હતો। આગામી સમયમાં વિજયી બની ડભોઈની સેવા માટે તત્પર રહેવા અનેક વચનો બાલકૃષ્ણ પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા। कमलेश ડભોઈ 140 વિધાનસભાના પ્રચાર પ્રસાર અને લોકસંપર્કના કાર્યક્રમની અંદર આજે ટીંબી ગામથી શરૂઆત કરી ટીંબી, પ્રયાગપુરા, દંગીવાડા, વસઈપુરા, મોરપુરા, તરસાના અને વીરકાચા, નારણપુરા, ગોવિંદપુરા, બંબોજ, અમરેશ્વર આ સર્વે ગામોને આજે લોકપ્રચારથી નીકળેલા હતા। પ્રચાર પ્રસારના કાર્યક્રમની અંદર, લોકસંપર્કના કાર્યક્રમો અંદર, પ્રચારની અંદર કોંગ્રેસ પાર્ટીને મત આપવા માટેની ખૂબ આગ્રહ કરેલો છે। સર્વે કોંગ્રેસની પાર્ટીને મત આપવા માટે સર્વે સંમત છે અને લોક જોવાર લાગી રહ્યો છે। તરસાના ગામે તમે જોશો તો આખા ગામે અમારું સ્વાગતને અભિવાદન કર્યું એ લોક ચાહના છે। બધા જ ગામોની અંદર ખૂબ સારી સ્વાગતને અભિવાદન થઈ રહ્યું છે અને અમારો આવકાર પણ ખૂબ સારો મળી રહ્યો છે। એટલે આ જનતા જનાર્દન પણ બધાને ખ્યાલ આપી દે છે કે આ વખતે કોંગ્રેસનો વિજય નક્કી છે।